નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું સોનલ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદર એસઓજી ટીમે વધુ એક વખત ચરસનો જથ્થો મળી આવ્યો દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો કિનારે પહોંચતો હોવાનું અનુમાન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનું સામ્રાજ્ય લોકોના ઘર નજીક જ ગટરનું ગંદુ પાણી ઉભરાતું હોવાથી મુશ્કેલી પોરબંદરના બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ હાલ પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાણાવા પંથકમાં શ્રાવણીઓ જુગાર બેફામ વાગડિયાવાસ અને અમરદડ ગામમાંથી સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા પોરબંદર એસોજી ટીમને વધુ એક વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે જેમાં ઓડદરના દરિયા કાંઠેથી સર્ચ ઓપરેશન દરમિયાન કચરાના ઢગલામાંથી એક લાખ બાસઠ હજારનું એક કિલો નું ગ્રામનું ચરસનું એક પેકેટ મળી આવતા કબજે કરી ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે દરિયામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાથી ડ્રગ્સ માફિયાઓને ઘણી વખત ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય છે અને આ દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઈને કિનારે આવતો હોય છે જે પૈકીનો ડ્રગ્સનો કેટલોક જથ્થો અગાઉ પોરબંદરના ઓરદા દરિયા કિનારાના વિસ્તારમાં મળી આવ્યો હતો જેને લઈને એસઓજી ટીમને જિલ્લા પોલીસ વડા જાડેજાએ પોરબંદર દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના આપેલ છે હાલ આ સર્ચ ઓપરેશનમાં ભરતસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ઓરદરના દરિયા કિનારે ફૂડ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કચરાના ઢગલામાંથી મારી જુવાના હસીસ એટલે કે ચરસનું એક પેકેટ મળી આવેલ હતું જેનું વજન એક કિલો એસી ગ્રામ અને કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજારના આ ચરસના જથ્થા સાથે હાર્બર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે તેમજ ક્યાંય બિનવાર શંકાસ્પદ પેકેટ મળે તો પોલીસને જાણ કરવા પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતા તથા પગદંડિયા માછીમાર ભાઈઓને અપીલ કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ઘણા દિવસોથી વરસાદી પાણીનો ભરાવો થયો છે જેને લીધે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આથી પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે પોરબંદરના છાયા નવાપરામાં ઘણા દિવસોથી વરસાદી પાણીનો ભરાવો થયો છે મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે વરસાદે વિરામ લીધો તેને પાંચ દિવસ થયા તેમ છતાં આ પાણીનો નિકાલ થયો નથી જેથી સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ રાહદારીઓ તો માર્ગ પરથી પસાર થઈ શકતા જ નથી પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં મચ્છર સહિત ઝેરી જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે લોકોના ઘર નજીક જ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ બહાર આવતું હોવાથી લોકોને અહીં ઘરમાંથી નીકળવું અને રહેવું પણ મુશ્કેલ બન્યું છે વોર્ડ નંબર મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારની હાલત હોવા છતાં પાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં હોય તેવો અનુભવ સ્થાનિક લોકોને થઈ રહ્યો છે આથી વહેલી તકે પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર વીરબનોની ખાંબીથી શરૂ કરી અને રાણા સાહેબ બાપુના બંગલા સુધી પાંચ મંદિરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી વિવિધ સેવાકીય સંગઠનના બહેનોએ રાષ્ટ્ર સેવા સમિતિ સાથે સંગઠનમાં મળી અને આ શિવ મંદિરોની સફાઈનું સેવા કાર્ય હાથ ધર્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેન જિલ્લા કાર્યવાહિકા રાધાબેન ચૌહાણ અને સહ જિલ્લા કાર્યવાહિકા વર્ષાબેન ગોહિલની ઉપસ્થિતિ રહી હતી ત્યારબાદ સેવા કાર્યમાં જોડાયેલ નીતાબેન જોશીએ આ કાર્યક્રમમાં ક્યાં હેતુથી કરવામાં આવ્યો છે તેના વિશે સમજાવતા કહ્યું હતું કે અહલ્યાજી હોલકરની જન્મ નિમિત્તે વર્ષભર બધા સંગઠનોએ સાથે મળીને અનેક પ્રકારની સેવા કરવાની હોય છે લોકમાતા અહલ્યાજી ન્યાયના દેવી હતા તે તટસ્થ રીતે ન્યાય આપતા અને જ્યારે પણ ન્યાય આપતા ત્યારે તેમના હાથમાં શિવલિંગ રાખતા તે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તે શિવભક્ત હતા યુદ્ધ વિદ્યામાં પારંગત હતા તે સમયે મારવા સામ્રાજ્યની રાણી અહલ્યા હોલકર સામે રાજાઓ યુદ્ધ કરવા તૈયાર હતા ત્યારે તાત્કાલિક બહેનોને ટ્રેનિંગ આપી શીખવાડી રાજાઓને હરાવી જીત મેળવી હતી અહલ્યાજી હોલકરે કિસાન ભાઈઓને ન્યાય આપ્યો હતો અનેક ગૌશાળા ખોલાવી અનેક અન્ન ક્ષેત્ર ચાલુ કરાવ્યા હતા કેટલાય મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા હતા આપણે જે મહેશ્વરી સાડી પહેરીએ છીએ તે સાડી અહલ્યાજી હોલકર તે સમયે બહેનોને રોજગારી મળી રહે ને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે મહેશ્વરી સાડી ભંડાર ચાલુ કરાવી બહેનોને રોજગારી આપી હતી પોતે ખુદ જીવનમાં અનેક પરિસ્થિતિઓનો સામનો કરી પસાર થઈ રહ્યા હતા અહલ્યાજી હોલકર બહેનોને સારી રીતે સમજી શકતા હતા વિધવા બહેનો માટે નવા નિયમો બહાર પાડ્યા કે તેમના પતિનું અવસાન થાય ત્યારબાદ બધી મિલકત પોતે જ રાખવાની રહેશે રાજ્યમાં જમા કરાવવાની નહીં રહે

આપણે અહલ્યા અહલ્યાજી હોલકર મરાઠા સામ્રાજ્યના રાણી જેમને સમય આવ્યો યુદ્ધ કરવાનો ત્યારે અનેક માતાઓને અનેક બહેનોને તૈયાર કર્યા છે 800 બહેનોને અહલ્યાજી હોલકરે શૈક્ષણિક અને યુદ્ધની ટ્રેનિંગ આપેલી છે કૌશલ્યવર્ધક ટ્રેનિંગ આપી અને અહલ્યાજી હોલકરે યુદ્ધ કર્યું છે અને યુદ્ધમાં વિજેતા બન્યા છે સાથે સાથે એમને અનક્ષેત્ર અને ગૌશાળા પણ ખોલી છે આપણે બધાને ખ્યાલ છે અહલ્યાજી લોક માતા અહલ્યાજી ઓલકર જે વિરાંગનાઓની સાથે ભારતના અનેક વિરાંગા વિરાંગનાઓની સાથે અહલ્યાજી ઓલકરે અનેક સેવા કાર્ય કર્યા છે મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા છે એવા અહલ્યાજીના હોલકર અહલ્યાજી હોલકરના ત્રણસો વર્ષ નિમિત્તે આપણે આ જન્મ જયંતિ નિમિત્તે આખું વર્ષ આ બધા સેવા કાર્ય કરવાના છે અહલ્યાજી હોલકરે મહેશ્વરી સાડી નું બેનોને ઉદ્યોગ આપવા માટે ગૃહ ઉદ્યોગ આપવા માટે મહેશ્વરી સાડી ભંડાર એમને બેનોને ખોલી અને એમના એમને રોજગારી અપાવી છે આવા આપણા અહિયાજી ઓલકમની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ આપણે સેવા કરીએ અને સાથે સાથે અહી જે આ કાર્યક્રમના નિમિત્તે રાધાબેન ચૌહાણ જે જિલ્લા કાર્યવાહિની છે વર્ષાબેન ગોહેલ જે સહકાર્ય કારીણી છે એમની ઉપસ્થિતિ છે તો આપણે એમના માર્ગદર્શન નીચે આપણે બધા ચાલી અને આ બધા કાર્ય કરશું અને બસ આ જ રીતે અહલ્યાજી હોલકરને કોણ નથી જાણતા કે ન્યાયના દેવી અહલ્યાજી હોલકર જેમને જેના ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે શિવલિંગ શિવલિંગ હાથમાં લઈ શિવના પૂજારી આવા શિવ ભક્ત એવા અહલ્યાજી હોલકરની સત્સંગ મંડળના બહેનોને પણ નીતાબેન જોશી દ્વારા અહલિયાજી હોલકર વિશે સત્સંગના માધ્યમથી ચર્ચા દ્વારા સમજાવવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના કુછડી ગામ નજીક એક બાઇક આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇકમાં સવાર બે યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના વડાડા ગામે રહેતા અજય મુરુભાઈ ખરા અને વિશાલ નારાયણભાઈ રાઠોડ નામના બંને યુવાનો પોરબંદરના લોકમેળામાં આવ્યા હતા અને પરત તેમના ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન કુછડી નજીક આ યુવાનોના બાઇક આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના વિંજરાણા ગામે રહેતા એક યુવાન પર જૂના મંદુખને લઈને ત્રણ શખ્સોએ કુહાડી અને પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ના વિંજરાણા ગામે રહેતા લીલાભાઈ છગનભાઈ નામના યુવાન તેમના ગામમાં હતા ત્યારે અગાઉના મોટરમાં ઘોબા થઈ જવાના મંદુખને લઈને સંજય નભા કારાવદરા અને અજય ઓઘર મોઢવાડિયા સહિતના ત્રણ શખ્સોએ પાઇપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગેની બગવદર પોલીસમાં ફરિયાદ પણ યુવાને નોંધાવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની સંભાવનાને લઈને વિવિધ બંદર સહિત પોરબંદરના બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યા હતા જેમાં આજે બે નંબરનું સિગ્નલ હટાવી જીએમબી દ્વારા પોરબંદરના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા પોરબંદરનો દરિયો તોફાની જોવા મળી રહ્યો હતો અને માછીમારોને એલર્ટ કરવા માટે ત્રણ દિવસ પૂર્વે ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે ડિપ્રેશનની અસર ઓછી થતાં બંદર પર ત્રણ અને બાદમાં બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જે બદલાવી આજે પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જો કે હાલ પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જારી કરાઈ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં આવેલ આયુષ્યમાન કાર્ડ સેન્ટરમાં ટેકનિકલ પ્રોબ્લેમને લઈને છેલ્લા પાંચ દિવસથી નવા કાર્ડની રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ છે જેથી અહીં આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં અલગ અલગ સેન્ટરો ખાતે આયુષ્યમાન કાર્ડના રજીસ્ટ્રેશન માટે સેન્ટરો કાર્યરત છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડની કામગીરી માટે સેન્ટર કાર્યરત છે ત્યારે આ સેન્ટરમાં કોઈ ટેકનિકલ કારણોસર છેલ્લા પાંચ દિવસથી આયુષ્યમાન કાર્ડના રજીસ્ટ્રેશનની કામગીરી બંધ છે જેથી અહીં આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે હાલમાં જે સરકારી ભાવિષ્ય જે હોસ્પિટલની અંદરમાં અને એક તો મેડિકલ કોલેજ થયું તો દર્દીઓ પૂરબામાં આવતા હોય અને ગંભીર બીમારીના દર્દીઓ પણ આવતા હોય અકસ્માતના આવતા હોય અને એને આયુષ્યમાન કાર્ડની જરૂર પડતી હોય આયુષ્યમાનની કામગીરી તો ચાલુ છે પણ ઉપર સર્વર કે ભાઈ પાંચ દિવસના બંધ છે એ કાર્ડ કોઈ ઇસ્યુ થતા નથી તો વહેલી તકે આ કાર્ડ થાય એવી મારી નરમહરજ છે કારણ કે અહીંયા કાર્ડ સિસ્ટમ ઉપર જણાવું બધું થાય દવા હોય કે ગમે હોય પણ કાઢવું હોય તો એને બહારથી કોઈ બહાર જવું હોય અહીંથી અથવા કોઈ કામગીરી કરવી હોય તો કાર્ડ ઉપર જ થતી હોય તો મારું કહેવાનું છે કે વહેલી તકે આની કાર્ડ સિસ્ટમ ચાલુ કરે અને સર્વર આવ્યું એમરજન્સી હોય તાત્કાલિક ચાલુ કરવું જોઈએ એવી મારી નર્મર જ છે આ બાબતે પોરબંદરના સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર રાણવવ તાલુકામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં પણ બેફામ જુગાર ચાલી રહ્યો છે ત્યારે વાગડિયાવાસમાંથી પાંચ જેટલા શખ્સોને જુગારની મોજ માણતા પોલીસે ઝડપી લીધા હતા રાણવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાણવવના વાગડિયાવાસના સ્મશાન પાસેથી પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા વેલજી મનુ ચૌહાણ મોહન રણછોડ પરમાર અશોક શામજી જંજવાડિયા શૈલેષ પાંચા પરમાર હમીર વેલજી સોમાણી સહિતના પાંચ શખ્સોને ઝડપી તેમની પાસેથી રોકડ સહિત રૂપિયા તેર હજાર નવસો પચાસનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ તો બીજી તરફ રાણાવાવ તાલુકાના અમરદળ ગામેથી પણ જુગાર ઝડપાયો છે જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાત જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાણાવાવ તાલુકાના અમરદર સિંગલ પ્લોટ પ્રાથમિક શાળા પાસેથી પોરબંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિતેશ રામજી રાઠોડ રસિક વશરામ કદાવલા જયેશ કરશન રાઠોડ સુરેશ લખમણ રાઠોડ પરબત ઉકા પીપરોતર જસ્મીન નાનજી રાઠોડ અને ચિરાગ હમીર રાઠોડ સહિતના શખ્સોને જુગારમતા ઝડપી લઈ રૂપિયા સાઠ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ પોરબંદર શહેરમાં આવેલા પીએનશ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે તારીખ બીજી સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ સ્પર્ધાનો જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભારંભ કરાવ્યો હતો પોરબંદરમાં શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજવામાં આવી છે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી સ્પર્ધાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ જવાહર નવોદય વિદ્યાલયના સ્પર્ધકોને આવકાર્યા હતા અને તેઓએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિવિધ સ્પર્ધાના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સ્પર્ધાના શુભારંભ પ્રસંગે રાજસ્થાનના ઘુમર નૃત્ય અને મહેર સમાજના મણિયારો રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર તથા ધારાસભ્યોએ વિવિધ રાજ્યોના સ્પર્ધકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો આજે બીજી સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનો શુભારંભ જવાહર નવોદય વિદ્યાલય ખાતે થયો છે અને આ સ્પર્ધા આગામી આઠ સપ્ટેમ્બર સુધી યોજાનાર છે જેમાં અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ ભાગ લેશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને અનેક ગામના રસ્તાઓનું ધોવાણ થયું હતું ત્યારે તંત્ર દ્વારા તાકીદે આવા રસ્તાઓનું સમારકામ કરાવી ફરી રસ્તાઓ શરૂ કરાવવામાં આવી રહ્યા છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ગામથી બીજા ગામને જોડતા કેટલાય માર્ગોનું ધોવાણ થયું હતું જેથી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આર વિભાગ અને પંચાયત દ્વારા ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે આર વિભાગના એન્જિનિયરના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લાના શ્રીનગરનો રોડ ખાગેશ્રીથી પારડવા પસવારીથી ચીખલોદરા ભોરડથી કોટડા સોડાણાથી ફટાણા રાણાકંડોળાથી ઠોયાણા અને નેરણાથી ઠોયાણાથી જાંબુ સહિતના ધોવાયેલ રસ્તાની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે આ રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થાય તેવું આયોજન થઈ રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર રાણાવાવથી આશરે ત્રણ કિલોમીટર દૂર જામનગર રોડ ઉપર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક ગૌશાળા આવેલ છે જેમાં મોટી સંખ્યામાં બીમાર અથવા રખડતી પટકતી નોંધારી ગાયોનું જતન કરવામાં આવે છે તાલુકામાં ક્યાંય પણ કોઈ જાણ કરે તો તેને આ ગૌસેવકો ત્યાં જઈ અને ગાયને લઈ આવી તેની સારવાર કરી આજીવન સાચવે છે જય વસરાજ મારું નામ કિરીટ વિસાણા મારી બાજુમાં લખુભાઈ આપણા ગૌશાળાના ઉપપ્રમુખ બાજુમાં મહામંત્રી નાથાભાઈ રામગઢના સરપંચ બાજુમાં આપણા ગ્રુપના દીપકભાઈ મેઘનાથી આ ગૌશાળા આપણે જયારે આજથી બે વર્ષ પહેલા લંપી વાયરસ આવ્યો ત્યારે અમે અહીંયા આઇસોલેશન વોર્ડ ચાલુ કર્યો હતો બરોબર એ પાસે લંપીમાંથી જેટલી રિકવર થઈ ગાયોને અહીંયા રાખીએ અને હાલ અત્યારે એક્સિડન્ટ બીમાર કે કોઈ પણ એવું ભાંગર તૂટલ બહુ વસ હોય માલિકીનું માલિકીનું ગમે ત્યાંથી અમને ફોન આવે એટલે અમે વાહન લઈને જઈએ ભરી અહીંયા એને હાજુ કરીએ રાખીએ બરાબર અને ગયા વર્ષે પણ અમે હતા શ્રાવણ મહિનામાં આઠ દિવસ રવિ સોમ એ રીતના માર્ગુ કિલેશ્વર બિલેશ્વર જે જાતા હોય એને ચા પાણી નાસ્તો આ વખતે પણ આજે આઠમો લઈ શ્રાવણનો અને કાલે નવ દિવસ એ રીતના ગયા વર્ષે સાત લાખ થયો હતો અને આ વર્ષે પણ સાત લાખ જેવું અનુદાન થઈ જાય અને ગાય બીમાર એક્સિડન્ટ ગાયોની સેવા અમે અહીંયા અવિરત ચાલુ છે બરોબર ગમે ત્યાંથી ફોન આવે ફરી આવીએ અમે ભારે વરસાદને કારણે ધોરાજી ઉપલેટા પંથકમાં ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને કપાસ તુવેર મગફળી સોયાબીન અને એરંડા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે ધોરાજી ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝનનો પાસઠથી નેવું ઇંચ જેટલો વરસાદ થયો છે જેને લઈને આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવા માંગ કરી છે શ્રાવણ માસના અમાસના દિવસે રાણવઉના જડેશ્વર મહાદેવ મંદિરે મેળો ભરાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ને મેળાનું ઉદઘાટન કરી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે ભાઈ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને મોટી સંખ્યામાં મેળામાં આવતા લોકો માટે ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

એમાં એક જે જilas અત્યારે જે સોમવાર છે એ સોમમાંથી અમાસ છે કે પિતૃનો દિવસ હોય છે એટલે લોકો દૂર દૂર થી દર્શન કરવા માટે અને ભગવાનને જલાભિતે દર્શન કરી ધન્યતા અનુભવે છે જય નાગીશ્વર હવે જતાં પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદર એસઓજી ટીમને વધુ એક વખત ચરસનો જથ્થો મળી આવ્યો દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો કિનારે પહોંચતો હોવાનું અનુમાન છાયા નવાપરા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનું સામ્રાજ્ય લોકોના ઘર નજીક જ ગટરનું ગંદુ પાણી ઉભરાતું હોવાથી મુશ્કેલી પોરબંદરના બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ હાલ પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાણાવાવ પંથકમાં શ્રાવણીઓ જુગાર બેફામ વાગડિયાવાસ અને અમરદડ ગામમાંથી સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર